એ સ્મોલ ક્યુ ના લીધે આર અંતરે આવેલા કોઈ પણ બિંદુ પી પાસે જો આપણે સ્થિતિમાન શોધવું હોય તો એનું સમીકરણ હતું બાળકો મસ્ત મજાનું એ હતું કે અપોન આર આ હતું બિંદુવત ના લીધે આર અંતરે સ્થિતિમાન અને જો તે વિદ્યુતભાર બેટા ઋણ હોય ઋણ વિદ્યુતભાર હોય તો આપણે આ સમીકરણની અંદર શું ચેન્જીસ કરવાનો આ સમીકરણની અંદર બહુ નાનો એવો ચેન્જીસ કરવાનો છે જે છે કે માઇનસ ક્યુ અપોન આર એટલે કે માઇનસ કે અપોન આર આપણે કરવું પડે આ છે બિંદુવત વિદ્યુત ભાર આર અંતરે સ્થિતિમાન જો ધન હોય તો કે ક્યુ અપોન આર ને ઋણ હોય તો માઇનસ કે ક્યુ અપોન આર બાળકો સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે ને જ્યારે પણ તમે અદિશ ભૌતિક રાશિની સ્ટોરી કરતા હોય ત્યારે તમે જ્યારે પણ વિદ્યુત ભારની વાર્તા કરો ત્યારે વિદ્યુત ભાર બેટા પ્લસ હોય તો પ્લસ ચિહ્ન સાથે લેવાનો જો વિદ્યુત ભાર ઋણ હોય ભૌતિક રાશિ સાથે રમતા હોય ત્યારે બાળકો વિદ્યુતભરનું પ્લસ અને માઇનસ નિશાની તમે ના લવ તો ચાલે કેમ કે ત્યારે પ્લસ અને માઇનસ નિશાની એની દિશા બતાવશે તો એના મૂલ્યમાં એમના મૂલ્યમાં કાંઈ જ ફરક પડવાનો નથી રેડી તો અહીંયા તો અધિશ ભૌતિક રાશિની વાત છે તો એવા અધિશ ભૌતિક રાશિના લીધે બિંદુવતના લીધે આપણે શીખી ગયા કે ક્યુ ઓપન આર હોય છે હવે આપણે ડાયપોલના લીધે શીખવાનું છે તો ચાલો બેટા રેડી મહાદેવ નું નામ લે મસ્ત મજાનું લેક્ચર ની કરી દઈએ શરૂઆત તો સૌથી પહેલા તો આપણે વિદ્યુત ડાયપોલને બોલાવી લઈએ બાળકો વિદ્યુત ડાયપોલ એટલે કે શું આપણે ખબર છે વિદ્યુત ડાયપોલ એટલે બીજું કઈ નહીં ચલો આમાં ક્યાંક બાળકો આપણે લઈ લઈએ છીએ મસ્ત મજાનું આપણું પ્લસ ક્યુ અને એની બાજુમાં જ આપણે લઈ લઈએ છીએ મસ્ત મજાનું બીજું માઇનસ ક્યુ અને આજે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે કે એ છે મસ્ત મજાનું ટુ એ તો ટુ એ જેટલા અંતરે બેટા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ રાખેલા છે ને આ જે તંત્ર બને છે આ તંત્રને આપણે શું કહીએ છીએ વિદ્યુત ડાયપોલ આજે તેમની વચ્ચેનું બાળકો અંતર છે એ અંતરને આપણે કહી દેવાનું છે ટુ એ જેટલું અંતર

એ આપણે ફાઇન્ડ કરવાનું છે તો સૌથી પહેલા તો ચાલો આપણે આ થઈ ગયું છે એમના માટેનું મધ્ય બિંદુ મધ્ય બિંદુથી પ્લસ ક્યુ માઇનસ ક્યુ ની વાતો છે એમની વચ્ચેનું અંતર આપણે ખબર છે બેટા ટોટલ અંતર ટુ એ થાય તો મધ્ય થી પ્લસ ક્યુ નું અંતર એ અને માઇનસ ક્યુ નું અંતર પણ એટલે પેલો મુદ્દો જો લખો હોય તો આપણે આ ટાઈપની અંદર લખી શકવાના છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મસ્ત મજાની આકૃતિ પહેલાં ડ્રો કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું દર્શાવેલું છે ભાઈ આકૃતિમાં શું દર્શાવેલું છે સરજી આકૃતિ અંદર એક ડાયપોલ દર્શાવેલી છે કઈ ડાયપોલ દર્શાવેલી છે એવી ડાયપોલ દર્શાવેલી છે જેની ડાયપોલ મોમેન્ટ હોય ટુ એ મુદ્દો શું લખવાનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલ મુમેન્ટ પી બરાબર ટુ એ ક્યુ ધરાવતી ડાયપોલ ધ્યાનમાં લો ડાયપોલ મુમેન્ટ બાળકો જેનું એ ક્યુ હોય એવી ડાયપોલ આપણે ધ્યાનમાં લેવાની છે

બિંદુ પી પાસે મસ્ત મજાનું કોઈ બિંદુ લઈ લો બાળકો બિંદુ પી પાસે સ્થિતિમાન શોધવું છે બિંદુ પી પાસે સ્થિતિમાન

રેડી તો આર સ્થાન સદિશ ધરાવતા ડાયપોલના ના મધ્ય બિંદુ આર સ્થાન સદિશ ધરાવતું કોઈ પણ બિંદુ છે ત્યાં આપણને સ્થિતિમાન શોધવાનો આપણો ટાર્ગેટ છે રેડી અહીંયા બેટા ડાયપોલ મોમેન્ટ અને આ બિંદુ P વચ્ચેનો જો એંગલની વાત કરીએ તો જો ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ થાય આપણે બધાને ખબર છે ડાયપોલ મોમેન્ટની ની ડિરેક્શન -q થી +q હોય તો જો અહીંયા આપણે ડાયપોલ મુમેન્ટની બાળકો ડિરેક્શન ડ્રો કરવા જાય તો એ આપણે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની તરફ કરીએ તો ડિરેક્શન આ થઈ ગઈ છે બેટા આ જે ડિરેક્શન થઈ ગઈ છે જે ગ્રીન એરો કરેલો છે આ ડિરેક્શન થઈ ગઈ છે ડાયપોલ મોમેન્ટ ડિરેક્શન તો અહીંયા એ ડાયપોલ મુમેન્ટ પીની ડિરેક્શન અને આર સ્થાન સદી તો અહીંયા કોઈ બિંદુ છે એમની વચ્ચેનો એંગલ ધારી લઈએ કે છે થીટા તો થી જેટલા ખૂણામાં કઈ બિંદુ પી છે ત્યાં આપણે સ્થિતિમાં શોધવાનું છે આ ખાલી બાળકો થઈ ગઈ છે આપણી સ્ટોરી

રેડી ચલો હવે બેટા સ્ટોરી ચાલુ કરીએ ચલો બધા કમ્પ્લીટ ડન 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 આગળ વધીએ ચલો તો આમના માટે બેટા ગોઠવણી આપણે કઈ રીતે કરી શકવાના છે ચલો ભાઈ તો કે સર બિંદુ P આગળનો ટોટલ જો આપણે વાતો કરીએ કે ભાઈ સ્થિતિમાન કેટલું હશે એ લખવાની ચલો થોડીક સાઈઝ વધારી દઈએ અહીંયા આપણે

આજે અંતર છે પ્લસ ક્યુ થી આ અંતર એ આર વન ધારી લઈએ માઇનસ ક્યુ થી આ જે અંતર છે તેને આર ટુ ધારી લઈએ બરાબર ખાલી ધારણા કરવાની છે બેટા આ આપણે ધારી લઉં કે છે બાળકો મસ્ત મજાનું આ જે બિંદુ પી છે એમનું અંતર ધારી લઈએ મસ્ત મજાનું આર ટુ બરાબર તો સિમ્પલી આપણે જો લખી શું શકીએ નેક્સ્ટ સ્ટેપમાં આ માટે બિંદુ પી આગળનું જે ટોટલ જે સ્થિતિમાન થવાનું છે તેનું સમીકરણ બહુ સાદું આવશે સ્થિતિમાન એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પ્લસ ક્યુ એન્ડ માઇનસ ક્યુ ના લીધે મળતા સ્થિતિમાનના સ્થિતિમાનના સરવાળા સમાન હશે સરવાળા સમાન હશે તો પ્લ પી બિંદુ આગળનું ટોટલ સ્થિતિમાન તમે સિમ્પલી બાળકો શું લખી શકવાના છો બિંદુ પી આગળનું ટોટલ સ્થિતિમાન એટલે કે પ્લસના લીધે સ્થિતિમાન વત્તા કરી અને માઇનસ ના લીધે સ્થિતિમાન તો બાળકો પ્લસના લીધે સ્થિતિમાં સમીકરણ તો બધાને ખબર છે કે ક્યુ ઓપોન આર તો પ્લસના લીધે જે અંતર છે તેને આપણે ધારેલું છે અને આર લીધે જે સમીકરણ હશે કેવું બનવાનું છે કે માઇનસ ક્યુ ઓપોવન બેટા માઇનસ ના થી જે અંતર છે તે આર ટુ ધારેલું છે અચ્છા સરજી ચાલો તો અહીંયા તો સરજી સ્ટોરી પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે તો બિંદુ પી આગળનું ટોટલ સ્થિતિમાન એટલે બસ પતી ગયું સર કે ક્યુ ને કાઢી લઈએ છે કોમન આમ તો સ્ટોરી પૂરી થઈ ગઈ પણ આપણે અહીંયા સ્ટોરી ચાર માર્કસની પૂરી કરવાની નથી આ ટોટલ સ્થિતિમાનનું સમીકરણ તો આવી ગયું છે પરંતુ આ સ્થિતિમાનના સમીકરણમાં આજે આર વન અને આર ટુ કેટલું છે તે આપણને ખબર નથી

ચેટબુક્સમાં કહી દો જે સ્ટોરી છે તે ગમે તેમ કરી આર વન આર ની વેલ્યુ ફાઇન્ડ કરી એને આપણે સમીકરણ નંબર એકની અંદર અપલોડ કરશું તો નેક્સ્ટ સ્ટોરીને બેટા આપણે સાઈડમાં લખીએ ચાલો અહીંયા સુધી દરેક બાળકોને ક્લિયર હશે એવી આશા રાખું છું ચાલો હવેની સ્ટોરી E 3D 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 3 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો હવે R1 અને R2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાનો આપણો પ્રયત્ન છે બાળકો આપણો જે હવેનો જે નકશત પ્રયત્ન છે તે ગમે તેમ કરી આ R1 અને R2 ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનો છે તો એમના માટે આપણે શું કરી શકીએ આજે આકૃતિની અંદર થોડીક पीएचडी કરી નાખી એટલે થઈ જાય બેટા આકૃતિની અંદર થોડું કે કામ કરે આ જે બેટા +Q અને -Q વચ્ચેનું જે અંતર છે ને થોડુંક આપણે લંબાવી દઈએ બેટા બરાબર આને આપણે થોડું કેવું શું કરી દઈએ છે લંબાવી દઈએ ઉપરની તરફ આ અંતરને આ રીતે જે જે વસ્તુ છે ને આપણે આમાં ઉપર લંબાવી દઈએ રેડી આને આપણે ઉપર દઈએ ઉપર લંબાવવાથી શું થશે જો હમણાં મજા આવશે જોજો 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 આને પણ બેટા અહીંથી આમ લંબાવી દો તમે ચલો સર સરજી આને પણ લંબાઈ દો સર આ તો બધું લંબાઈ સર આનાથી થયું શું અરે જો મજા આવશે જો અહીંયા બેટા કાટકોણ ત્રિકોણ જેવું તમને લાગશે અહીંયા જે ઉપર જે કાટકોણ ત્રિકોણ લાગશે ને એનો આર વન તમને કર્ણ દેખાશે જો નામ આપી દો એટલે તમને સીધે સીધો બાળકો તમને ત્રિકોણ દેખાય જાય તો જો નામ આપું છું હવે ધ્યાન આપજો બેટા અહીંયા નામ આપી દઉં છું ફોર એક્ઝામ્પલ સમજવા માટે એ આ પી છે ને બેટા ચલો એક કામ કરું પી ક્યુ આર એસ એવું જ નામ આપી દઈએ આ પી બેટા અહીંયા નીચે નામ આપી દઈએ છીએ અને નામ આપી દઉં કેપિટલ ક્યુ અહીંયા નામ આપી દઈએ છીએ આપણે કેપિટલ આર અહીંયા નામ આપી દઈએ છીએ ફોર એક્ઝામ્પલ સમજવા માટે એસ ને અહીંયા નામ આપી દઈએ છીએ આપણે સમજવા માટે આર

PRS માટે પાયથાગોરસ બાળકો લગાડીએ તો PR નો વર્ગ PR નહીં સોરી કર્ણ થશે બેટા PS બરાબર PS નો વર્ગ PS નો વર્ગ કરવા જશો તો શું મળવાનું છે સરજી જો અમે PS નો વર્ગ કરવા જશું ને તો અમને પેલી બાજુ એટલે કે PR નો વર્ગ મળશે પ્લસ બીજી બાજુ એટલે કે આર નો વર્ગ મળશે ઓકે સર કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગોનો સરવાળો બહુ સિમ્પલ નિયમ લગાડેલો છે આ બંને બાજુ એટલે થશે કેટલી બંને બાજુ એટલે થશે કેટલી એના માટે આપણે અહીંયા થોડુંક એવું બાળકો ત્રિકોણમિતિનો સહારો લઈ લઈએ

કે સરજી જ્યાં ખૂણો બનતો હોય એ ઘટક થાય કોષ તો અહીંયા બને છે તમારે બે વખત લઈ લે નાના બેટા નહીં બસ ટી લઈ લે બેટા તો અહીંયા પણ થોડુંક ચેન્જીસ થશે ને ચલો એક કામ કરે અહીંયા નથી ચેન્જીસ કરતા અહીંયા આર એમને રાખી નીચે ટી કરી નાખીએ આ ટી આપી દઈએ આપણે તો નામ ગમે તે આપવાથી મતલબ છે ને

ઘટકો પાડ્યા છે ભાગલા પાડો ને રાજ કરો ની નીતિ અપનાવેલી છે તો અહીંયા થીટા બને છે તો આપણે ત્યારે કીધું તેવું બેટા જ્યાં થીટા બનતો હોય એ ઘટક મસ્ત મજાનો બનવાનો છે કોષ તો આ ઘટક થઈ ગયો છે ત્યાં થીટા બને છે તો આર કોષ થીટા અને આ ઘટક થઈ ગયો છે તે છે મસ્ત મજાનો આર સાઈન થીટા ટપ્પા પડ્યા ને ઘટકો પાડવામાં કોઈને પ્રોબ્લેમ હોય તો જરાક ચેટ બોક્સમાં કહી દેજો તો સ્થાન સદિશ આર ના બે ઘટકો પાડેલા છે જ્યાં ખૂણો બનતો હોય કોસ ને ખૂણો નથી બનતો એ સાઈન ઘટ રેડી ક્લિયર 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 વેરી ગુડ ચલો અહીંયા થોડું ધ્યાન આપી દો તમારી દ્રષ્ટિ અહીંયા તમે નજર નાખજો તો અહીંયા જે પીએસ નો વર્ગ હતો પી થી એસ નો વર્ગ બેટા પી થી એસ નો જોજો અહીંયા મારું જે કર્સર છે ને એ ત્યાં જોજો પી થી એસ નો વર્ગ એ તો આપણી પાસે આર વન નો વર્ગ થઈ ગયો છે

ની વાત કરનકો તો મડી જઈને ટી થી આર નો ડિસ્ટન્સ એટલે કેટલું છે છોકરા આ ટી થી આર એ તો બેટા પણ અહીંયા લુ ઘટકો પાડેલા હતા આ ઘટકો તો આર સાઈન થીટા ને આ જે ઘટકો તો આખે આખો એ હતો આપણે મને આર કોસ થીટા તો ટી થી આર ઘટક એટલે તમે મસ્ત મજાને લખી શકવાના છે આર કોસ થીટા અને માઈનસ ટી એસ એટલે કે બેટા નીચેની બાજુ નીચેની બાજુ કેટલી છે એ જ એટલે લીજો એ એ એ અચ્છા સરજી મજા આવી ગઈ લ્યો ત્યાં તો એ કરી નાખી આપણે લખી શકવાના બાળકો મસ્ત મજાનો વર્ગ ચલો ઝડપથી ચેટબોક્સ ની અંદર કહેજો વેરી ગુડ આર કોઈન એ વેરી ગુડ નિશા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એ માઇનસ આર સાંતિટા નહીં ને જોજો અહીંયા જોજો ક્લિયર છે ને ઠ માં નવાનું મેથ્સ બેટા હવે ફિઝિક્સ પૂરું થઈ ગયું છે બરાબર તો આર વન નો વર્ગ જો તમે કરવા જશો આર વન નો વર્ગ તો ચાલો અહીંયા બેટા શું થશે આખા કાઉન્ટ વર્ગ એટલે કે આર સ્ક્ર સાયન્સ પ્લસ અહીંયા બેટા માઇનસ એનો વર્ગ છે માઇનસ ટુ આ બીજું પદ એટલે કે એ પછી આર કોષ થી છેલ્લે બેટા પ્લસ કરીને છેલ્લા પદનો વર્ગ એટલે કે એનો વર્ગ પેલા બીજામાં જો નજર નાખો ને છોકરાઓ પેલા બીજામાંથી આ સાયન્સ સ્ક્ર

ને પ્લસ કરી અને મસ્ત મજાનું એ સ્કોર હવે સાયન્સ કરતી તમને કોઈની યાદ અપાવશે બરાબર કોની યાદ અપાવે જરાક મગજમાં બેટા બુદ્ધિ લગાડજો કોની યાદ અપાવશે તો કે સર સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ સ્કોર સ્ક્વેર થીટા બરાબર થવાનું છે મસ્ત મજાનું એકડો માઈનસ કરો 2ar cos થીટા ને પ્લસ કરો a સ્ક્વેર હવે ચાલો ધરાડ ધરાડ આપણે જે બેટા જે પ્રૂફ કરવાનું છે એના તરફ આપણે જઈએ

ડન 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 વેરી ગુડ ચાલો હવે નું નેક્સ્ટ સ્ટેપ શું કરીએ હવે બાળકો એક આપણે મસ્ત મજાની ધારણા લઈએ કે જે આપણે ફર્સ્ટ ચેપ્ટર માં પણ કરેલી હતી આપણી ધારણા એવી છે એવું ધારી લઈએ કે આપણે જે બિંદુએ સ્થિતિમાન શોધવું છે બાળકો તે અંતર ખૂબ જ વધારે છે એટલે કે આર વેરી વેરી ગ્રેટર ધેન એ માટે આર જો બહુ જ મોટું છે મતલબ જે અંતરે આપણે સ્થિતિમાન શોધવું છે છોકરાઓ અહીંયા ધ્યાન આપો તો આ જે અંતરે આપણે સ્થિતિમાન શોધવું છે આ જે બિંદુ પી છે તે ખૂબ જ દૂર છે બાળકો ડાયપોલ થી ખૂબ જ દૂર છે એવું કહેવા માંગે છે આ જે અંતર r છે તે અંતર r આ a કરતા ખૂબ જ મોટું હોય ત્યારે આપણે આ સમીકરણની અંદર થોડુંક આપણી પાસે ઈઝી બની જવાનું જ્યારે આવું થશે r વેરી વેરી ગ્રેટર ધેન a માટે તમે લોકો છોકરાઓ a² a²

એક આર વન જ જોઈએ છે તો આર નો વર્ગ નથી જોતો છોકરો અહીંયા આપણે વર્ગમૂળ લઈ લઈએ તો અહીંયા આપણે વર્ગ મૂળ લઈએ તો શું થશે આર ના વર્ગ નું બાળકો વર્ગમૂળ લેશું તો એ થશે આર વન અહીંયા આર નું વર્ગ લેશું તો એ થશે આર ને સરજી અહીંયા તો વર્ગમૂળ લેવાની મજા આવે એવું નથી અરે પ્રેમથી બેટા વર્ગમૂળ લેવાની મજા ન આવતી હોય ત્યારે વર્ગમૂળ બીજું કંઈ નથી બેટા એને જો મેથ્સની ભાષામાં વર્ગમૂળ એટલે ઘાત થઈ જાય આ સોરી ટુ તો પ્રેમથી એની બેટા ઘાત ટુ કરી નાખે એટલે આ એનું થઈ ગયું છે વર્ગમૂળ આર વન ના વર્ગનું વર્ગમૂળ થઈ ગયું છે આર વન આર સ્કવેર નું થઈ જશે આર ને આ જે મસાલો છે બેટા એનું થઈ ગયું વન બાય ટુ અહીંયા હવે થોડીક બેટા દ્રષ્ટિ નાખો તો અહીંયા

એમનું આપણે જો વ્યસ્ત કરવા જઈએ તો પ્રેમથી જે વન બાય ટુ ઘાત હતી એમને આપણે કરી નાખીએ છીએ માઇનસ વન બાય ટુ ટપ્પા પડ્યા ને બેટા વ્યસ્ત કરેલું છે બરાબર આ બે સ્ટેપમાં શું કરેલું છે આ બે સ્ટેપની અંદર બાળકો કંઈક સ્ટોરી કંઈક તમે આ ટાઈપની લખી શકવાના છો પહેલા અહીંયા આપણે કરેલું હતું વર્ગમૂળ બરાબર તો અહીંયા પ્રેમથી કરી નાખું વર્ગમૂળ લેતા શું કરતા બાળકો વર્ગમૂળ લેતા અહીંયા શું કરેલું છે લખી નાખું વ્યસ્ત લેતા

અહીંયા દ્વિપદી પ્રમેય બાળકો લગાડીએ છીએ તો શું લખી શકવાના છે વન માઇનસ અહીંયા બેટા પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ ના જે ઘાત છે એન તે બીજા પદ સાથે ગુણાય છે તો અહીંયા ઘાત છે માઇનસ વન બાય ટુ ચાલો એને બીજા પદ સાથે ગુણી દો તો બાળકો ઘાત છે માઇનસ વન બાય ટુ એમને બીજા પદ સાથે ગુણી દઈએ બાકીનું બધું હતું એમને એમ ટુ એ કોસ થીટા છેદમાં બાળકો આર જે છે તે ચલો કે ઉડે છે કીધું એ પ્રમાણે ઉડતું હોય ને એને ઉડવા નીચે છે તમારી મહેનત રંગ લાવેલી છે ને અહીંયા તમારી થિયરી ઓલમોસ્ટ પૂરી થવા આવેલી છે તો વનપોન આર વન બરાબર પ્રેમથી લખી નાખવાનું છે આપણે વનપોન આર અહીંયા આર તો ઉડી ગયા તો વન માઇનસ માઇનસ મસ્ત મજાનું પ્લસ સમગ્ર સ્ટોરી પૂરી સમગ્ર સ્ટોરી વન પોન આર માટેની બાળકો પૂરી હવે આટલી મહેનત તમારે વન આર ટુ માટે નહીં કરવી પડે આટલી મહેનત વન આર ટુ માટે તમારે નહીં કરવી પડે શું કામે કેમ કે સર ખરેખર તો બંનેની જરૂર છે લગાડવાનું છે વનપોન આર ટુ માટે બેટા શું કરવાનું છે ત્રિકોણ જે પી આર એસ અહીં આપણે લીધેલો હતો એને બદલે અહીં આપણે ત્રિકોણ અલગ લઈએ ત્રિકોણ બેટા એવો લઈએ કે જેની અંદર આર ટુ આવે જેની અંદર મોટો ત્રિકોણ છે એની વાતો કરવાની છે બરાબર પી થી આર આર થી ક્યુ ને ક્યુ થી પી તો અહીંયા બાળકો મસ્ત મજા તમે નજર નાખવાનો પ્રયત્ન કરો તો અહીંયા કર્ણ થવાનું છે એ છે અહીંયા કર્ણ થશે આર ટુ

જે પેલા તમે માઇનસ કરેલું હતું બાળકો એ અંતર અહીંયા પ્લસ કરવું પડશે અને અહીંયા તમારે પ્લસ એ કરવું પડશે બસ બીજું કાઈ ચેન્જીસ નથી માઇનસ હતું ત્યાં પ્લસ આવે બાકીનું બધું કોપી પેસ્ટ આવે એટલી બધી મહેનત ફરીથી કરવાની નથી માઇનસ પ્લસ નો ફરક છે જ્યાં માઇનસ હતું ત્યાં પ્લસ આવે છે ચલો આટલી વસ્તુ મગજમાં બેઠી ઝડપથી બોલો તો માઇનસ હતું એને બદલે પ્લસ આવશે એ ખબર પડી ને બધાને ઝડપથી 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 વેરી ગુડ દિશા

તે જ રીતે તમારે એક્ઝામમાં પણ આમ જ કરવાનું બેટા તે જ રીતે માઇનસ માઇનસ ને બદલે પ્લસ બસ એટલો જ ફરક બીજો કાંઈ જ ફરક છે નહીં તો હવે આર વન વન અપોન આર ટુ બંનેની કિંમતો આવી ગઈ છે તો બંનેની કિંમતોને આપણે પ્રેમથી સમીકરણ નંબર એકની અંદર અપલોડ કરવાની છે વનઅપોન આર વન વન પોઈન્ટ આર ટુ ની જે કિંમતો છે તેને આપણે પ્રેમથી સમીકરણ નંબર એક ની અંદર અપલોડ કરશું ચાલો નીચે કરી નાખીએ બરાબર તમે બેટા સાઈડમાં ચલો સાની જે આખી સ્ટોરી હતી તેની અંદર આપણે વન પોઈન્ટ આર વન અને વન પોઈન્ટ આર ટુ ની કિંમતો ફાઇન્ડ કરેલી હતી બરાબર હવે સમીકરણ નંબર એકની અંદર એમની કિંમતો મૂકીએ તમારે તો બેટા બધું કન્ટિન્યુ કરજો બરાબર અહીંયા સમીકરણ નંબર એક એમની નીચે પછી વન પોન આર વન વન પોન આર ટુ ની કિંમતો ફાઇન્ડ કરવાની ને એ આપણે અહીંયા હવે પ્રેમથી અપલોડ કરીએ બીજું કાંઈ કરવાનું નથી ચાલો નેક્સ્ટ સ્ટેપ આપણે કઈક આ મુજબ લખી શકીએ વન પોન આર વન વન પોન આર વન એન્ડ સમીકરણ સમીકરણ આગળનું ટોટલ સ્થિતિ માન આપણી પાસે જે હાજર થવાનું હતું તે હાજર થવાની બાળકો તૈયારીમાં છે બિંદુ પી આગળનું ટોટલ સ્થિતિ બરાબર કે ક્યુ ને બાળકો કોમન કાઢેલા હતો એમને બાર લખી નાખો લખી નાખવાના છે અપોન આર ની કિંમત એ કઈક આવી છે વનપોન આર બ્રેકેટમાં વન પ્લસ એ કોમના છેદમાં મસ્ત મજાનું આર શું થશે એને જો લખીએ તો એ કંઈક આવી છે વનઅપોન આર અહીંયા પ્લસ હતું એને બદલે શું અહીંયા લેવાનું છે માઇનસ તો વન માઇનસ એ કોપા પડ્યા ને બાળકો

તો અહીંયા શું બચવાનું છે અહીંયા બચવાનું છે વન પ્લસ એ કોઈનસ એમ નું એમ અહીંયા બેટા માઇનસ વન અહીંયા માઇનસ માઇનસ બીજા પદમાં બેટા પ્લસ થઈ જશે ખબર પડે ને કાઉસ ખોલી નાખો બેટા વન અપોન ને કોમન કાઢી બાળકો કાઉસ ખોલી નાખો તો અહીંયા બચવાનું છે વન પ્લસ એ આ માઇનસ વન અહીંયા માઇનસ માઇનસ બાળકો થઈ ગયા છે પ્લસ તો થોડીક બુદ્ધિ લગાડી દઈએ થોડીક બુદ્ધિ લગાડી દીધો આ એ એ તો બાળકો અહીંયાથી કેન્સલ થઈ ગયા આ વન વન તો કેન્સલ થઈ ગયા વન વન કેન્સલ થઈ ગયા જે બ્રેકેટમાં બચેલું છે જો તો કેવું છે એક સપરજન વત્તા બીજું સપરજન એવું કંઈક દેખાય છે તો જ્યારે આપણી સામે એક સપરજન વત્તા બીજું સપરજન આવે છે ત્યારે આપણે પ્રેમથી એને શું લખીએ છે બાળકો કે ક્યુ ઓપોન આર તો જે છે તે એમને એમ લખી નાખો અહીંયા એક સપરજન વત્તા બીજું સપરજન તો બે સપરજન તો અહીંયા કરી નાખીએ ટુ એ કોસ થીટા અપોન આર ટપ્પા પૈડા છોકરા ટુ એ અહીંયા અંશમાં થોડીક બુદ્ધિ જો તમે લગાડવાનો પ્રયત્ન કરો તો અંશમાં તમને કાંઈક દેખાશે જો તો એક છે ટુ એ અને એક છે બાળકો ક્યુ તો ટુ એ અને ક્યુ એ ભેગું થાય અને ડાયપોલ મોમેન્ટ પી બની જાય એટલી ખબર પડી જાય જોઈએ ટુ એ ક્યુ બરાબર ડાયપોલ મોમેન્ટ પી બની જાય એટલી જો ખબર પડી ગઈ

બાળકો ખીચામાં નાખવાના થાય છે ચલો ઝડપથી બોલો તો ઝડપથી 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 યસ ક્લિયર વેરી ગુડ ડંડન હવે થોડીક આની અંદર ખાલી પીએચડી કરીએ બાળકો આજે સમીકરણ તો આવી ગયું છે થોડીક પીએચડી કરીએ હે આપણે મજા આવે ને થોડુંક સમીકરણને બેટા ફંફોડવાની થોડુંક સમીકરણને ને ફંફોડવાની હવે જોતા કેપી કોસ થીટા છે કેપી કોસ થીટા છે તો સાઈન થીટા ને કોસ થીટા ના આવે ત્યારે આપણે ઓલું ડોટ પ્રોડક્ટ ને એવું બધું કંઈક યાદ આવે ચલો અહીંયા હું થોડીક વાર માટે આમ સાઈડમાં માં વયો જાઉં જો જો થોડીક વાર માટે આમ લીટો પાડી અને સાઈડમાં માં વયો જાઉં

cos θ ને હવે અહીંયા જો તો બેટા અહીંયા p cos θ જો કંઈક દેખાય છે તો અહીંયાથી તમે p cos θ ને સૂત્રનો કરતા બનાવો તો આપણી પાસે શું આવી ગયું છે p સદિશ ડોટ r સદિશ એના છેદમાં બળકો r ને આવવા દયો તો આ થઈ ગયું છે આપણી પાસે મસ્ત મજાનું p cos θ ખબર પડી p cos θ તો p cos θ ની વેલ્યુ તમે આ લખી શકવાનો છો p સદિશ

બરાબર કે એમનું એમ પી અહીંયા શું લખી શકવાના છો સદી લખીની કિંમત એ જસ્ટ અહીંયા અપલોડ કરવાની છે ને છેદમાં આર તો જેસે એમાં કંઈ હળી નથી કરવાની હંચાઈ નથી કરવાની બરાબર તો એનસીઆરટી પ્રમાણે ફાઇનલ સમીકરણ કંઈક આ ઇક્વેશન આપણે મળી ગયું છે એઝ પર એનસીઆરટી સરસ એવું નાખીએ ફાઈનલ સમીકરણ છે પી કોઈ ખાલી વેલ્યુ મૂકી દીધી છે સદીશ પી ડોટ આર સદિશ નહીં સોરી અહીંયા બેટા સદીશ કોણે કર્યું હે અહીંયા સદી સદીશ નો ને અહીંયા આર કેરેટ છે આર કેરેટ ચલો આર કેરેટ ઓકે આર કેરેટ આ થઈ ગયું છે બાળકો એનસીઆરટી પ્રમાણે ફાઇનલ સમીકરણ ના લખો તો કોઈના પપ્પા માર્ક્સ નહીં કાપે અહીંયા સુધી રાખો ઉપરના સ્ટેપ સુધી તો પણ બેટા પૂરા માર્ક્સ જ મળશે ચાર માર્ક્સ અને આ છે એઝ પર એનસીઆરટી ફોર્મ્યુલા જે આના ઉપરથી તમે અહીંયા સમજી શકવાના છો કે ભાઈ પી કોસ થીટાની વેલ્યુ અહીંયાથી આપણે અપલોડ કરેલી છે ચલો રેવડી થયું રેવડી થયું ચલો દરેક વસ્તુ મસ્ત મજાની મગજમાં બેઠી ઉતરી બેડા ઉતરી મગજમાં વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ હવે થોડું એવું બેડા એમસીક્યુ માટે યાદ રાખો તો એમસીક્યુ માટે ફોર એમસીક્યુ એમના માટે જગ્યા ક્યાં ગોતું અહીંયા નીચે નીચે આવતા રહો ને ફોર એમસી એક સ્થિતિમાન કેપી કો ડાયપોલ ના કિસ્સાની અંદર જે સ્થિતિમાન છે બાળકો તે ચલે છે વન અપોન આર સ્ક્ર રેડી યાદ રહી ગયા છે તો યાદ રાખજો તો એક મિનિટ જો ક્ષેત્ર લખવા જાઓ વિદ્યુત ક્ષેત્ર તો બિંદુવત માટે વિદ્યુત ક્ષેત્ર હતું બિંદુવત માટે વિદ્યુત ક્ષેત્ર હતું એ કંઈક આવું હતું બેટા બિંદુવત માટે વિદ્યુત ક્ષેત્ર હતું કે ક્યુ ઓપોન ઉપરથી

હવે એ જ બિંદુ બદલે તમે જો ડાયપોલ ની વાત કરો ડાયપોલ ડાયપોલ પ્લસ ક્યુ અને તો કિસ્સાની સ્થિતિમાન નું સમીકરણ કેવું હતું અક્ષ માટે હતું ટુ કેપી આર ક્યુબ વિષુરેખા માટે હતું માઇનસ કેપીન આર ક્યુબ તો ડાયપોલના કિસ્સાની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હતું તે વન અપોન આર ક્યુબ મુજબ હતું જ્યારે સ્થિતિમાન હતું એ બેટા અહીંયા જ આપણે જોયું 2kp upon r cube જેવું છે તો એ થયો 1 upon r નું છે રેવડી એટલે તમારે બિંદુવત માટે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન તમારા મગજની અંદર બેટા હોય આ 4 mcq આપણા માટે imp થઈ ગયા છે બિંદુવત માટે ક્ષેત્ર 1 upon r તો ડાયપોલના કિસ્સાની અંદર એક r છેદમાં વધી જતો તો જો r cube બિંદુવત માટે સ્થિતિમાન 1 upon r કે q upon r તો ડાયપોલના કિસ્સાની અંદર ફરીથી એક આર વધારે ચલો આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ તો આપણે મસ્ત મજાનો લેકચર છે બેટા બેટા એના અહીંયા કરીએ કરીએ પૂરો દરેક વસ્તુ ક્લિયર ચાલો તો પછી મહાદેવનું નામ લઈ પૂર્ણાહુતિ થેન્ક યુ થેન્ક યુ સો મચ સ્ક્રીનશોટ લેવા છે બેટા પીડીએફ તમારા સુધી પહોંચાડી દઈએ ચાલો છતાં જો સ્ક્રીનશોટ લેવા હોય તો સૌથી પેલા જો વન બાય વન સ્ક્રીનશોટ લઈ લેજો તો વન બાય વન ચલો પીડીએફ જો કે પહોંચાડી દઈશ

સમયક્ર નંબર એક સુધી લખાઈ જાય સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે એવી આશા રાખું છું હવે વનઅપોઈન્ટ આર વન અને વનપોઈન્ટ આર ટુ ની કિંમતો તેમના માટે જો ફરીથી બાળકો અહીંયા આવતરણ પેલા એટલો સ્ક્રીનશોટ લઈ લો દ્વિપદી પ્રમયથી પછી લેજો ચલો પેલા એટલો સ્ક્રીનશોટ લઈ લો હવે વનઅપોઈન આર વન ની કિંમતો મેળવવા માટે ચલો આટલું થઈ જાય પછી બેટા દ્વિપદી પ્રમય ઉપરથી બીજી સ્ટોરી બાકી બેટા દ્વિપદી પ્રમય પરથી દ્વિપદી પ્રમય પરથી જે સ્ટોરી છે એ લખી લઉ એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે વનપોન ઓપોઈન્ટ આર વન બે ની કિંમત આવી ગઈ છે ચલો થઈ ગયું હવે એ કિંમતો સમગ્ર એકની અંદર અપલોડ કરતા ચલો આ થઈ ગયું છે બેટા અહીંયા આપણે પૂરું રેડી લેવાઈ ગયો ત્રીજો સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે ફેરબુક અંદર લખી લેજો છેલ્લે બેટા આ જે વસ્તુ છે આ ખાલી એમસીક્યુ માટે છે કેના મુજબ ચલે છે ને એ જરાક એ સ્ક્રીન શોટ લેવાની ઈચ્છા હોતી એ પણ તમે લઈ શકશો ચલો ઓલ ગુડ ઓલ ડન ચાલો વ્યવસ્થિત રીતે તમારી ફેરબુક ની અંદર છાપી લેજો થેન્ક યુ બચ્ચા પાલડી થેન્ક યુ સો મચ